मति मां मति हमारी गड़े अभिमान तू जता मति मां मति हमारी गड़े अभिमान हयान जड़ते मां हयान जड़ते मां वसजो राज प्रदान जय देव जिनेन्द्र अहो देव जिनेन्द्र अलौकिक पद प्रगटाव्यो तो आश्य करे नादान अलौकिक पद प्रगटाव्यो तो आश्य करे नादान केवल करुणा मूर्ति दे जो तमने घट तो दान जय देव जी ने परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वतनावृत वंचाय छे। शिक्षा पाठ 17 मो बाहुबल। बाहुबल एटले पोतानी भुजानु बळ, एम अहीं अर्थ करवानो नथी। एनो व्युत्पत्ति अर्थ थाय बळ, एनु नाम बाहुबळ, अने आम હતોય બાહુમાં બળ વાળો પાછો। કારણ બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અદ્ભુત ચરિત્ર છે। ઋષભદેવજી ભગવાન સરસંગ પરિત્યાગ કરી ભરત બાહુબળ નામના પોતાના બે પુત્રોને રાજ સોંપી વિહાર કરતા હતા ત્યારે ભરતેશ્વર ચક્રવર્તી થયો। આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પોતાની આમનાએ બેસાડી અને છખનની પ્રભુતા મેળવી। માત્ર બાહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી, એની આજ્ઞા માં ના રહ્યો। તેથી પરિણામમાં ભરતેશ્વર અને બાહુબળને યુદ્ધ મંડાયું। ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળ એ બંનેમાંથી એકે હઠ્યા નહીં, પહેલો તો પાછો જુદા જુદા યુદ્ધ કરે છે। એક તો હાથનું યુદ્ધ, દ્રષ્ટિયુદ્ધ, બાહુબળ એમ અનેક જાતના કર્યા, પણ દરેકમાં પેલો ભરત હારે છે, બાહુબળ જીતે છે। એક વીર્યથી ક્રોધાવેશમાં બાહુબળને યુદ્ધ મંડાવ્યું। ઘણા વખત સુધી ભરતેશ્વર તે બાહુબળ એ બે બંનેમાંથી એકે હઠ્યા નહીં, ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક્ર મૂક્યું। એક વીર્યથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર પ્રભાવ ન કરી શકે। સગોત્રીને એ ચક્ર પ્રભાવ ન કરી શકે। લક્ષ્મણનું ચક્ર લવ પર નહીં ચાલ્યું, એક ગોત્રી હતા એટલે।
ફરતે ચક્ર મૂકવાથી બાહુબળને બહુ ક્રોધ આવ્યો. તેણે મહાબળવત્તર મુષ્ટિ ઉપાડી તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ ફર્યું. તે વિચારી ગયો કે હું આ બહુ નિંદનીય કરું છું, આનું પરિણામ કેવું દુઃખદાયક છે, ભલે ભરતેશ્વર રાજ ભોગવો. મિથ્યા પરસ્પરનો નાશ શા માટે કરવો? આ મુષ્ટિ મારવી યોગ્ય નથી. તેમ ઉગામી તે હવે પાછી વાળી પણ યોગ્ય નથી એમ કહી તેણે પંચમુષ્ટિ કેશનૂતન કર્યું અને ત્યાંથી મુનિત્વ ભાવે ચાલી નીકળ્યો. ભગવાન આદિશ્વર જ્યાં 98 દીક્ષિત પુત્રોથી તેમજ આર્યાથી વિહાર કરતા હતા ત્યાં જવા ઈચ્છા કરી ભગવાનની પાસે જવું કે પછી મનમાં માન આવ્યું. પણ મનમાં માન આવ્યું ત્યાં હું જઈશ તો મારાથી નાના 98 ભાઈઓને વંદન કરવું પડશે, તેથી ત્યાં તો જવું યોગ નથી. નહીં જવું ત્યાં તો જઈશ તો પાછું મારે નમન કરવું પડે. ન પછી મનમાં ને વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે 12 માસ થઈ ગયા. મહાતપથી કાયા હડકાનો માળો થઈ ગઈ. એ સૂકા ઝાડ જેવો દેખાવા લાગ્યો, પરંતુ જ્યાં સુધી માનનો અંકુર તેના અંતઃકરણથી ખસ્યો નહોતો ત્યાં સુધી તે સિદ્ધિ ન પામ્યો. બ્રાહ્મીને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યો, આર્યવીર હવે મનોન્મથ હાથી પરથી ઉતરો, એનાથી તો બહુ શોષું. એઓના આ વતનોથી બાહુબળ વિચારમાં પડ્યો. વિચારતા એને ભાન આવ્યું કે સત્ય છે, હું માનરૂપી મદોન્મત હાથી પરથી હજુ ક્યાં ઉતર્યો છું. હવે એથી ઉતરવું એ જ મંગળદાયક છે એમ કહીને તેણે વંદન કરવાને માટે પગલું ભર્યું કે તે અનુપમ દિવ્ય કૈવલ્ય કમળાને પામ્યો. જુઓ વાંચનાર, જુઓ માન એ કેવી દુરિત વસ્તુ છે. કેવો બાહુબળી ચક્રવર્તીને હરાવવાની જેનામાં તાકાત હતી, કંઈક માન કરતો કંઈક તો શોભે. આપણે તો કશું નથી થતું, માનનો પાર નથી. આ માનાદિક શત્રુમાં આ નિદ સંદેહ ન મરાય, જાતા સદગુરુ શર્મા અલ્પ પ્રયાસ થાય. ભગવાને એનું માન કઢાવવા માટે જ બ્રાહ્મી સુંદરીને મોકલ્યા. તેને ભાન થયું કે મારી આ ભૂલ છે, ક્યાં હું માનમાં ચડી ગયો, મારું આત્માનુકરણ રહી ગયું, ચાલો નમસ્કાર કરવા દો. નમસ્કાર તો કરવાના ત્યાં છે, પણ માન મૂક્યો એટલે તરત કેવું જ્ઞાન થયું. કેવું જ્ઞાન ત્યાં નહોતું, પોતાની પાસે હતું, માનથી રોકાયું હતું. તેતાલીસમું પંદ શિક્ષાપાઠ 17 બાહુબળ ખરી મહત્તા કયા પછી તે વિશે કથા કહે છે. બાહુબળ પૂર્વભૂમાં મુનિ હતા. તેમણે 500 મુનિઓનું વૈયાવચ કરેલું. કોઈનું માથું દાબે
વિહાર કરીને આવે ત્યારે પગ દાબે વગેરે સેવા કરતા. ભરત પણ પૂર્વભૌમાં મુનિ હતા, તે બધાને આહાર પાણી લાવી આપતા. તેના પુણ્યથી ભરત ચક્રવર્તી થયા, છતાં સેવાથી બાહુબળે શરીર બળ વધારે મેળવ્યું. અદ્ભુત વીર્ય, યુદ્ધ, તપ, કેવળ જ્ઞાન બધું અદ્ભુત છે. સર્વસંગ પરિત્યાગ એટલે મુનિપણ, આમના એટલે શાસન, હુકુમત, હુકમ ચાલે તે. ભરતે બધા રાજાઓને જીત્યા, પરંતુ ચક્ર નગરમાં બેઠું નહીં. ત્યારે ખબર પડી કે 98 ભાઈઓએ તથા બાહુબળે તેમનું ચક્રવર્તીપણું માન્ય કર્યું નથી. ત્યાં દૂતો ગયા અને ભરતનો અધિકાર માન્ય કરવા કહ્યું. ત્યારે 98 ભાઈઓ તો ઋષભદેવ ભગવાન પાસે ગયા. ભગવાને ઉપદેશ આપ્યો કે આ મનુષ્યભાવ રાજ્ય ભોગવવા નથી મળ્યો, પરંતુ આત્મહિત માટે મળ્યો છે. તે સાંભળી બધા સાધુ થઈ ગયા. તેમના પુત્રોને ભરતે ગાદી પર બેસાડી પોતાની આણ સ્થાપી. છેલ્લે બાહુબળ એકલા બાકી રહ્યા, તેથી તેમને ત્યાં દૂત ગયો. બાહુબળ ભરત કરતા બળમાં અધિક હતા. નાના હતા ત્યારે ભરતને ઊંચા ઉછાળી ઝીલી લેતા. ભરતના દૂતે બાહુબળને કહ્યું કે ભરત 60,000 વર્ષે દિગ્વિજય કરીને આવ્યા છે, માટે તેમની આજ્ઞા સ્વીકારો. બાહુબળે એ પ્રભુતા અંગીકાર ન કરી. પરિણામે ભરત અને બાહુબળ વચ્ચે યુદ્ધ મંડાયું. બાહુબળ લશ્કર લઈને સીમા પર આવી ઊભા રહ્યા. ત્યાં ભરત પણ ખૂબ મોટું લશ્કર લઈને આવી પહોંચ્યા. દેવોએ પૂછતા બાહુબળે કહ્યું, મારે કંઈ લડવું નથી, પણ મારા રાજ્યમાં આવે તો લડું. પછી ભરતે કહ્યું કે ચક્ર અયોધ્યામાં પહેરતું નથી, તેથી મારે લડવું પડે છે. ત્યારે દેવોએ કહ્યું, સૈન્યનો નાશ શા માટે કરવો, તમે બંને પરસ્પર લડો. ભરતનું બળ ચક્રવર્તી હોવાથી બધા રાજાઓના સમૂહ કરતાં પણ અધિક હતું. છતાં વ્યક્તિગત યુદ્ધ એટલે દ્રષ્ટિયુદ્ધ, શબ્દયુદ્ધ, જળયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, મલ્લયુદ્ધ એમ એક એક યુદ્ધ ચડતા ચડતા પ્રકારે કરતા દરેક વખતે ભરત બાહુબળથી હાર્યા. એમ પાંચે પ્રકારના યુદ્ધમાં હારવાથી ભરત ક્રોધાવેશમાં આવી ગયા અને બાહુબળ ઉપર ચક્ર મીકું તે મારી નાખવા. તેથી બાહુબળે પણ પહેલાં બળ બતાવવા પૂરતું લડતા હતા, તે હવે મારી નાખવા જ મુઠ્ઠી ઉગામી. પછી વિચાર્યું કે કદાચ ભરત મરી જાય તો પણ મારી નિંદા થશે કે મોટા ભાઈને મારીને રાજ્ય કર્યું. પછી માન આવ્યું કે મુઠ્ઠી ઉગામી તે પાછી કેમ વળે. એટલી ટેક ખાતા સાધુ થયા, વળી માન નડ્યું. વળી માન નડ્યું કે ભગવાન પાસે જઈશ તો નાના ભાઈઓને નમવું પડશે. તેથી વનમાં ભૂખ્યા તરસ્યા સ્થિર ઊભા રહ્યા. 12 મહિના થયા, છતાં કેવળ જ્ઞાન ન થયું. પછી ભગવાને બ્રાહ્મી અને સુંદરીને પ્રેરણા કરી અને તેમણે ત્યાં જઈને વીરા મારા ગજ થકી ઉતરો એમ કહ્યું. ત્યારે બાહુબળે વિચાર્યું કે સાધ્વી જૂઠું બોલે નહીં, તેથી મારે હાથી ખોળી કાઢવો પડશે. એમ વિચારતા માન પકડાયું અને તરત ભાવ ફર્યા કે નમસ્કાર કરવા માન મૂકવું એ જ સારું છે. એમ વિચારી માન મૂકી નાના ભાઈઓને વંદન કરવા માટે પગલું ભર્યું કે કેવળ જ્ઞાનરૂપી અનંત આત્મસંપત્તિને પામ્યા. દિગંબરી કથામાં એમ આવે છે કે હું ભરતની ભૂમિ પર ઊભો છું એવો વિકલ્પ બાહુબળને હતો, ત્યાં સુધી કેવળ જ્ઞાન ન થયું. ભરતે આવી પૂજા કરી ત્યારે વિચાર્યું કે આના મનમાં તો કંઈ નથી, હું શા માટે વિકલ્પ કરું છું. એમ વિકલ્પથી રહિત થયા ત્યારે કેવળ જ્ઞાન થયું. માન એ દુરિત એટલે અનિષ્ટ વસ્તુ છે. 4 કષાયમાં માન મોટું વિઘ્ન છે. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. શ્રીમદ રાજચંદ્ર. માન એ દુરિત અને અનિષ્ટ વસ્તુ છે. માન 4 કષાયમાં માન મોટું વિઘ્ન છે. મોટું 4 કષાયમાં ક્રોધ કરતા માન મોટું. માનમાં તો મરી જાય, છેઠ ઉપે ચડે તો પાછો પડે. માન એ દુરિત
અને અનિષ્ટ વસ્તુ છે. ચાર કક્ષામાં માન મોટું વિઘ્ન છે. માનાનિક શત્રુ મહા નિસંદેહ ન મરાય. જાત સદુષણમાં અલ્પ પ્રયાસે જાય. સદુષણ જાય તો પ્રાપ્ત રહે તો એ માન પોતાની મેળે જાય એવું નથી. માન છે અહીંયા બાહુબળનો પાઠ માન કાઢવા માટે જ કયો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે ભગવાન બાહુબલીના આ પાઠમાંથી આપણે બોધ એ લેવાનો છે કે ગુરુની આજ્ઞા અધ્યાત્મમાં જોઈએ જોઈએ ને જોઈએ જો. નિચ્છંદનથી ના મિલે હેરો વૈકુંઠરામ. કુપોદેવે વચનામૃતમાં 531મા પાનામાં છેલ્લે લખ્યું છે કે ગુરુની આજ્ઞાએ ચાલતા અનંત જીવો સીજ્યા સીજે છે અને શિષ્ય ગુરુનો છંદાણું વત્તગા. સૂત્રકૃતાંગ સૂત્રનું આ વાક્ય છે. તેમ કોઈ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા એમ દાખલા છે શાસ્ત્રમાં, તો પ્રાયે પૂર્વે સદગુરુ ઉપદેશનું કારણ હોય જ છે તેમાં. પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદગુરુનો નિત્ય કામી રહ્યો થકો, સદવિચારમાં પ્રેરતો પ્રેરચો, સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે. કુપોલદેવ પણ કહ્યું છે કે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની. એ તો બધું કરીને જ આવેલા, શીખીને જ આવેલા ભગવાન મહાવીર પાસે. છતાં તેને કાંઈ સદગુરુની ઉપેક્ષા નથી, અને જ્યાં સદગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભવ થાય છે. એટલે મૂળ માન આવીને ઊભું જ રહી જાય અધ્યાત્મમાં, અને રિદ્ધિ સિદ્ધિ પ્રગટે. ઉપશમ શ્રેણી માંડી હોય 11મે ગુણ સ્થાનકે, એ લોભ કે હું કેવો ગુરુને ભૂલી જાય તો પહેલે આવી જાય. અને જ્યાં સદગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કયું કે તેને સદવિચાર પ્રેરવાનો આત્મગુણ કયો. હવે અહીં કૃપાલદેવે બાહુબલી ભગવાનની વાત કરી છે. તથારૂપ માન આત્મગુણનો અવશ્ય ઘાતક છે. બાહુબળજીમાં અનેક ગુણ સમૂહ વિદ્યમાન છતાં નાના 98 ભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે. આપણે વાત આવીને હમણાં માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું યોગ્ય છે. એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણ સમુદાયે આત્મધ્યાનમાં રહ્યા. ઊભા તપી ગયા 12 મહિના, તો પણ આત્મજ્ઞાન થયું નહીં. આત્મજ્ઞાન ક્યાં હતું? ભગવાન ઋષભદેવ પાસે હતું. લેવા જવાનું ક્યાં હતું? ભગવાન પાસે. પણ હતું ક્યાં? પોતાના પાસે જ હતું. આવરણ હતું, કિલ્લી ગુરુ કે હાથ. એટલે બાકી બીજી બધી રીતની યોગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટક્યું હતું. જ્યારે શ્રી ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દોષ નિવેદન કર્યો કે વીરા મારા ગજ થકી હેઠે ઉતરો. દોષનું ભાન થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું ત્યારે કેવળ જ્ઞાન થયું. પગલું મૂક્યું અને જ્ઞાન થયું. એટલે માન ખંખેર્યું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈને વર્ત્યું હતું. અનંતકાલથી આ ચંડાલ ચોકડી એનું નામ જ છે અનંતાનુબંધી. વળી 12 મહિના સુધી નિરાહારપણે એક લક્ષ્યે એક આસને આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માને તેવી 12 મહિનાની દશા સફળ ન થવા દીધી. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં જ્ઞાન પામે અને અહીં 12 મહિના સુધી ઊભા તપી જાય છે. અર્થાત તે દશાથી માન ન સમજાયું અને જ્યારે સદગુરુ એવા શ્રી ઋષભદેવ ભગવાન તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું. એ પણ સદગુરુનું જ મહાત્મ્ય દર્શાવ્યું છે. એટલે માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં જ સમાય છે એમ વારંવાર કહ્યું છે. આચરણ સૂત્રમાં પણ કહ્યું છે. સુદ્રમા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા ભગવાન મહાવીર તેણે અમને આમ કહ્યું છે. શું કહ્યું છે? ગુરુની આજ્ઞાએ આધીન થઈને વર્તા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. આ જ વાત ઉત્તરાધ્યન સ્વીગડાંગ આદિમાં ઠામ ઠામ કહી છે. આ જ વાત કૃપોદેવે આવા પ્રકારની વાત પાના નંબર 668માં કહી છે વચનામૃતમાં.
મુંબઈની વાત છે. બીજા ભોયવાડામાં શ્રી શાંતિનાથજીના દિગંબર દેરાસરમાં દર્શનના પ્રસંગની વાત આવે છે. તેમાં ઉપદેશ નોંધમાં વાત આવે છે ને આપણે, દિગંબર દેરાસરે ભૂલેશ્વરની પાસ સિદ્ધ અવગાહન સન્મુખે પદમશીની સાથ 900 ભવ જણા વિશે પૂછેલી જે વાત તેનો ઉત્તર સ્વમુખે દીધો હતો સાક્ષાત તે કૃપાલદેવ ગયા એની વાત છે. કે પ્રત્યેક સિદ્ધાત્માની જ્ઞાયક સત્તા લોક અલોક પ્રમાણ લોકને જાણનાર છતાં લોકથી ભિન્ન છે, એટલે અવગાહનાની કંઈ વાત થતી હતી. પછી આગળ ગોપાલદેવ કહે છે કે આ બધા જે ચિત્રપટો ત્યાં હતા તીર્થોની છબીઓ હતી, એટલે ગોપાલદેવ કહે છે આ મુક્તાગીરી આદિ તીર્થોની છબીઓ છે, આ ગોમટેશ્વર નામથી પ્રસિદ્ધ શ્રી બાહુબળ સ્વામીની પ્રતિમાની છબી છે. ગોપાલદેવ પછી કહે છે બેંગ્લોર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કોતરે કાઢેલી 70 ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા છે. 8મા સૈકામાં શ્રી ચામુંડરાએ એની પ્રતિષ્ઠા કરી છે. આખી 70 ફૂટ ઊંચી ડુંગરમાંથી કોતરેલી અડોલ આસન, મનમાંની ક્ષોભતા. અડોલ ધ્યાને કૌશક મુદ્રાએ શ્રી બાહુબળજી અનિમેષ નેત્રે ઊભા છે. હાથ પગે વૃક્ષની વેલીઓ વીટાઈ ગઈ છતાં દેહભાન રહી ધ્યાનસ્થ શ્રી બાહુબળજીને તેની ખબર નથી. વેલા ઉગ્યા હાથ પગના ટેકે, કેવલ્ય પ્રગટ થવા યોગ્ય દશા છતાં જરા માનનો અંકુરો નડ્યો છે. હમણાં વાત આવીને વીરા મારા ગજ થકી ઉતરો, એ માનરૂપી ગતથી ઉતરવાના પોતાની બહેનો બ્રાહ્મી અને સુંદરીના શબ્દો કર્ણગોચર થતાં સુવિચારે સજ્જ થઈ માન બોળવા તૈયાર થતાં કેવલ્ય પ્રગટ્યું. તે આ બાહુબલીજીની ધ્યાનસ્થ મુદ્રા છે. એટલે કૃપાદેવ ત્યાં દર્શને ગયા છે અને સાથે આ પદમસિંહભાઈ અને બીજા મુમુક્ષુ હોય એને આ વાત કરે છે, ઇતિહાસ તાજો કરે છે. બાહુબલીને એમ ન આવ્યું કે હું તો ઊભો તપું છું અને બીજા બધા ખાય છે, ઉગ્ર તપ કર્યું, પણ મને પણ પોતે મનમાં પેસી ગયા હતા, પણ પોતે માનમાં પેસી ગયા હતા અને ઉગ્ર તપે કરી જ્ઞાન પ્રગટે પશ્ચાત ભગવાન પાસે જવું એવું એણે મનમાં નક્કી કર્યું. સદગુરુને ભૂલે જ્ઞાન થાય જ નહીં, આ બોધ લેવાનો છે આપણે. સદગુરુને ન ભૂલવા એ મોક્ષનો ઉપાય છે. વચનામૃત 716માં કૃપાલદેવ બોધે છે કે જેણે જેણે સદગુરુ વિશે તથા તેમની દશાને વિશે વિશેષ પણ દેખ્યું છે, દેવકીજી મહારાજ ઉપર પત્ર લખેલો ને કે વ્યાખ્યાન કરતાં અભિમાન આવે છે તો એનો ઉપાય બતાવો. ગોપાલદેવ ઉપાય બતાવે છે 716માં કે જેણે જેણે સદગુરુ વિશે તથા તેમની દશાને વિશે વિશેષ પણ દેખ્યું છે તેને તેને ઘણું કરીને અહંભાવ ઉદય ન થાય કે તરત જ ક્ષમાય. આ પત્રમાં ગોપાલદેવે માર્મિક બોધ કર્યો છે કે વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેનો પાછો અહંભાવ થઈ આવે કે હવે મને અભિમાન આવતું જ નથી, એનું અભિમાન આવે પાછું. એ પણ આગળ ઝેર ઝેર અને ઝેરમાંની વર્તાયું હોય તો આત્માર્થને બાદ ન થાય. એટલે તપ કરે, સંન્યાસ લે, સર્વસંગ પરિત્યાગ કરે તો પણ આ અંતરંગ ગ્રંથિ કેવી નડે છે. એટલે નિર્ગ્રંથની વ્યાખ્યા જ કૃપાલદેવ કરી છે, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. એટલે ભાવના બધા જે ગુના છે અંતરંગ એ તૂટે અંતરંગ ગ્રંથિ તો બહારની તો ગ્રંથિ છોડવી સાવ સહેલી છે. ગોપાલદેવ લખ્યું છે ને એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. ભાવથી જ બેઠા બેઠા બાંધતો હોય કર્મ, 100 લાડવા પીડ્યા હોય બેઠા બેઠા બધા એઠા કરે અને જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, દુર્વાસા સદા ઉપવાસી. એટલે ભાવનું આ કેટલું મહાત્મ્ય છે. એટલે અંતરંગ કશાય ક્રોધ માન માયેલો બા કાઢે એટલે જ્ઞાન સહજ છે. બહારનું તો મિથ્યા સમતા હોય બીજાને બતાડવા માટે પણ ઊભો ઊભો તપી જાય. ભગવાન મહાવીરના ચરિત્રમાં આવે છે સર્વસંગ પરિત્યાગ કરી દીક્ષા લે છે એટલે 4 જ્ઞાનના ધણી તો થયા, એ 3 જ્ઞાન તો જન્મથી જ હતા, 4th જ્ઞાન પ્રગટ્યું. 12.5 વર્ષ સુધી ક્યાંક મોહનો કણિયો તો નથી રહી ગયો. ઉથલાવી ઉથલાવીને કૃપાલદેવ જોવે છે અને જ્યારે કેવળ જ્ઞાન થાય છે પછી જગતના કલ્યાણ અર્થે બોધ દેવાનું શરૂ કર્યું. જીવને અભિમાન પેસી જાય છે, માન ન હોય તો
લૂંટાય નહીં, માન હોય તો ગમે ત્યારે લૂંટાઈ જાય છે. આલોચનામાં રત્નરાજ મહારાજે કાવ્ય લખ્યું છે, મહાપ્રભુને માન સાથે વેર છે. આલોચનામાં 286મા પાના ઉપર છે, વળી સાંભળ કહું સદગુરુ રીજની રીતડી, શ્રી મહાપ્રભુને માન સંગાતે વેર જો, સાધન સર્વે માન બગાડે પલકમાં, જેમ બળ્યું પય સાકરમાં અહી જેરજો, શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી. આ માન હોય પય સાકર, દૂધ અને સાકર છે, ઝેરનું ટીપું, નાગનું ઝેર, આવું થઈ જાય માન. ભગવાન મહાવીરના પૂર્વની વાત છે, વિશ્વભૂતિ અને વિશાખાનંદી. ભગવાન મહાવીરનો જીવ વિશ્વભૂતિનો જીવ અને વિશાખાનંદી એના કાકાના દીકરા ભાઈ પિતરાઈ ભાઈ ઉગ્ર તપશ્ચર્યા કરે છે. શા માટે દીક્ષા લીધેલી? કાકાએ છળકપટ રચી અને પોતાના પુત્ર વિશાખાનંદીને બગીચામાં જગ્યા કરી આપી. આવ્યા મારી સાથે છળકપટ, ફળથી લચી રહેલું ઝાડ એક હાથે હલાવ્યું, બધા ફળ પાડી નાખ્યા. કહે છે ભાઈને કે તારા પિતા એટલે મારા કાકાને માન આપવા માટે હું તને છોડી દઉં છું, એ તારી આ દશા કરી નાખતો. મનમાં તો સમસમી રહ્યા, નહીં જોઈએ આ સંસાર, દીક્ષા લઈ લીધી. પછી તો ઉગ્ર તપ કરે છે પણ હજી કશાય નીકળ્યા નથી. માંસ ખમણ, ગાય જાતી હતી એક રસ્તામાં ધકેલાય પડી ગયા. આ બાજુ વિશ્વાનંદી ઝરૂખામાં ઊભા છે. કેમ? એક હાથે આખું ઝાડ હલાવ્યું અને ફળ પાડેલા, તારું બળ કેમ ગયું? આ ગાયના ધક્કે પડી ગયો? વિચાર કરે છે, વાત તો સાચી છે કે મારું આ તપનો પ્રભાવ આને બતાવું શું? હવે ગાયને તો શિંગડે પકડીને ઉછાળી, લે હા મારી તાકાત છે. નિયાણું કરે છે, મારા તપનું પ્રભાવ હોય, મારા તપનું ફળ હોય અને હું મારવાવાળો થાઉં. ભવાંતરે રખડતા રખડતા પછી કર્મ ફળ આપ્યા વગર તો રહેવાનું જ નથી, રખડે છે. અને જે ત્રિપુષ્ટ વાસુદેવનો જીવ છે એ આ ભગવાન મહાવીર વિશ્વભૂતિનો જીવ, નિયાણાનું ફળ તરીકે વાસુદેવ થયા. અને આ બાજુ વિશાખાનંદી કેસરી સિંહની જે વાત આવે છે ને, ઊભો ચીરી નાખ્યો એ થયા. એટલે માન ભવાંતરે આવીને ઊભું રહી જાય. આ રીતે અસંખ્યાત કાળ આવા કશાયો પરિભ્રમણ કરાવે છે. માન તો મૂકવાનું છે, કોઈ વખાણ કરે તો પણ તે તરફ દ્રષ્ટિ કરવાની નથી. અને મનમાં રાજીપો ન વિદાવો જોઈએ કે હું કેવો. કોઈક વ્યવહારમાં પૂછે ને આપણને, નવી કાર લીધી શોકેસમાંથી, શોરૂમમાંથી લઈ આવ્યો છું, એણે શું પૂછેલું કે આ કાર નવી છે કે જૂની છે, તો એમ કહેવાય? હા, આપણે તરત જ કહી દઈએ. કઈ ટ્રેનમાં આવ્યા? આપણે કે એર કન્ડિશન સ્પેશિયલ, તરત જ કહી દઈએ. આપણે પાસ થઈ ગયો, ફુલ્લી પાસ, ફર્સ્ટ ક્લાસ. એણે પાસ થઈ ગયો કે ના પાસ થયો એ પૂછેલું, પછી ફુલ્લી પાસ ને ફર્સ્ટ ક્લાસ ને ગ્રેડ કહેવાની ક્યાં જરૂર હતી? કહેવાય જ જાય. અનંત કાળથી જીવને આ અભ્યાસ છે, અધ્યાસ થઈ ગયો છે. એટલે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક હોય તો આ છૂટે, નહીં તો છૂટે જ નહીં. એવું ધર્મમાં થાય, ધર્મ તો થાય એટલે વધારે થાય, અનંતાનુબંધનો બંધ પડાવે, મારા જેવો કોણ. અને પછી તો શુષ્ક જ્ઞાન ભેગું થાય, શાસ્ત્રીય અભિનિવેશ થાય, એટલે જ્ઞાની નહીં માપવા માંડે. ઘણા કહે છે ને એમ, કુપોદેવ સાથે વાત કર કે કુપોદેવના વચનામૃતની વાત હોય. ના, શાસ્ત્રમાં આમ જ હોય, ક્ષયિક સંગીત હોય કે નહીં, કેવળ જ્ઞાન હોય કે નહીં, મનપૂર્વક જ્ઞાન હોય કે નહીં, એ કુપોદેવના વચનામૃતોને માપવા માટે પોતે લાઇબ્રેરીમાં ભેગું કરેલું જ્ઞાન વાપરે. ના, આમ ન હોય તો કુપોદેવને નથી ખબર કે આ કાળે શું હોય ને શું ન હોય. પ્રભુજી વાત કરતા, વનો વેરીને વાસ કરે, વિનય ગુણ. ઉત્તરાધન સૂત્રમાં તો આખું ચેપ્ટર છે, અધ્યયન છે એક, ત્રીજું વિનય ગુણનું. હું જાણું છું એ દેશ નીકળવો અઘરો છે. બ્રહ્મચારીજીને કોઈ પૂછતા કે હવે અમને સત્પુરુષની પ્રત્યક્ષ આજ્ઞા કેમ સંભવે, તો બ્રહ્મચારી એમ થોડા કે પ્રભુજી અમને કહ્યું, અમને જ્ઞાની
જાહેરમાં જ ઠેરવ્યા છે કે એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. એટલે બ્રહ્મચારી પછી કે કુપોલ તો જ્ઞાની છે જ, તો પ્રત્યક્ષ જ છે, તો આપણે માટે પ્રભુથી જ આ જ બતાવ્યા છે એમ કહેવાય કે હું જ્ઞાની છું એમ. એટલે ઘણા પોતે વાંચી લીધું હોય, પ્રત્યક્ષ કરે અને પ્રભુસિંહજીને બ્રહ્મચારીજીને પૂછતા કે આ કાળે હવે તમે તો કુપોલદોને મળેલા, પ્રભુસિંહજીને કહે, બ્રહ્મચારીજીને કહે, તમને તો પ્રભુસિંહજી મળેલા, અમારે પ્રત્યક્ષ કોણ? તો પ્રભુસિંહજી કે બ્રહ્મચારીજી એમ થોડા કે અમે પ્રત્યક્ષ છીએ. એટલે પછી એમ કહેવું પડ્યું, અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. હકીકતમાં કુપોલદેવે જ સમકિતની છાપ આપી છે પ્રભુસિંહજીને, અને પ્રભુસિંહજીએ બ્રહ્મચારીજીને સમકિતની છાપ આપી છે. એક સત્પુરુષને અવધારે એટલે અધ્યાત્મ માર્ગ પ્રાપ્ત થાય જ, પણ કુપોલદેવની હાજરીમાં લોકો આવું કરતા હતા, પ્રભુસિંહજીની હાજરીમાં આવું કરતા હતા, બ્રહ્મચારીની હાજરીમાં લોકો આવું કરતા હતા. એટલે અનંત કાળથી આ ગુનો અનંત જીવોને મોક્ષે જતા અટકાવે છે. હવે એ ભસ્મ કર્યા માનને. આલોચનાના પાઠમાં અમિત ગતિ મહારાજની આચાર્ય અમિત ગતિ આચાર્યની સામાયિક પાઠમાં આવે છે ને, મુજે બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મે સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી કરવું હતું તે ના કર્યું પ્રમાદ કે રાજોરથી સૌ દોષ મુક્તિ પામવા માગુ ક્ષમા હું હૃદયથી. ઉપસ્તો થાય આ પ્રમાદ, આ રિપુ ચાર, ક્રોધ માન માયા લોભ. એમાં ક્રોધ તો ભોળો છે દેખાય, માન દેખાય પણ નહીં. એટલે તે દોષને આલોચના નિંદા અને ધિકારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતો વાદીથી. એટલે માન કશાય ઉદ્ભવે એટલે જાપ કરવા માંડવાનો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બ્રહ્મચારીએ કહ્યું છે જે ગુનો તમને નડતો હોય એ ગુનો યાદ કરી, એનો પ્રતિપક્ષી ગુણને યાદ કરી આ મંત્ર જાપ કરવાનો. માનની સજ્જાઈ, ઉદયરત્ન મહારાજે માનની સજ્જાઈ લખી છે, એમાં રાવણનો દાખલો, દુર્યોધનનો દાખલો, બધાના દાખલા આપ્યા છે કે આ માન રે જીવ માનને કીજીએ. આ માનનો ગુનો તો અનંતકાલથી જીવને મોક્ષ માર્ગમાં સ્પીડ બ્રેકર કરીને ઊભો છે. સ્પીડ બ્રેકર ક્યાં? પ્રતિબંધ છે, જવા જ નથી. પાના નંબર 360 ઉપર મોટી આલોચના, નાની નહીં. રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં તો કીમાં સમકિત પાવે રે. રે જીવ માન ન કીજીએ, આ વિનય ગુણ માન જાય પછી આવે, પછી વિદ્યા ચડે. શ્રણિક રાજા સિંહાસન પરથી નીચે ઉતર્યા અને ચોરને બેસવાનું કહ્યું સિંહાસન ચાંડાળને, ત્યારે જ્ઞાન થયું. સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે, મુક્તિના સુખ છે શાશ્વતા તે કેમ લહીએ જુક્તિ રે. રે જીવ માન ન કીજીએ, સમકિત ન હોય તો ચારિત્ર ક્યાં, અને ચારિત્ર ન હોય તો મુક્તિ ક્યાં? હવે કહે છે વિનય વડો સંસારમાં ગુણમાં અધિકારી રે, માને ગુણ જાય ગલી પ્રાણી જો જો વિચારી રે. રે જીવ માન ન કીજીએ. હવે દાખલા આપે છે, માન કર્યું જો રાવણે તે તો રામે માર્યો રે. સીતા તો ન મળ્યા, સોનેરી લંકાઈ ગઈ, દસ મસ્તક છેદાઈ ગયા. દસ મસ્તક એટલે દસ માથા નહીં, દસ જણને અભિમાન હોય એટલું અભિમાન હતું, બધું છેદાયું.
दुर्योधन गर्वे करी अंते सविहार्यो रे। पांडव कहे छे खाली रहेवानी जग्या अने बे गाम जेटली जग्या आपो, वधारे नहीं, तमे ज राजा, नहीं एटली नहीं आपो, के तसू न आपो तो हवे जाओ जंगल में। राजग्यू सौ सौ भाई गया लोहीनी नदी अने थोड़ूक जे थोड़ू घणुं सुख होय एने बदले अधोगति नोतरी पछी। એટલે દુર્યોધન ગર્વે કરી અંતે સવી હાર્યો રે, એટલે માન આ દુરિત વસ્તુ છે। સુકાલા કડા સારી ખો દુખદાઈ એ ખોટો રે, ઉદય રત્ન કહે માનને દેજો દેશ વટો રે, રે જીવ માનન કીજીએ। છે શું બાહુબલી પાસે તો શું નહોતું, चक्रवर्ती ने हराव एवी शक्ति, बार बार महीना उभा तपी जाए एवं बल संघर्ण शरीर। तीर्थंकर पुत्र तो मान वचमाडू आयु, तो अपनी पास है शू मे न मुजमा रूप गुण कला प्रभा प्रभुताय, तो ये मान मुकाय ना अहंकार उभराय। एटले रे जीव मान न कीजिए। समाधि सोपन में आठ गर्वनी बात करी छे, आठ प्रकारना अभिमान मोक्ष मार्ग में वच में आवे छे। इलायची कुमार जाति कुलनो अभिमान, नटड़ी साथे नटड़ीना प्रेम में नटड़ी मेळवा माटे पोते पण नट थाय छे। अभिमान शू ए आगला भाव में ए नटड़ी पण ब्राह्मणी हती, अभिमान करेलो। तेज प्रमाणे कूल मरीची ने मारू कूल क्यों, जेना पिता चक्रवर्ती राजा अने जेना दादा तीर्थंकर होय, प्रथम तीर्थंकर होय एनो छोकरो चरम तीर्थपति थाय एमां नवाईशुं नाच्या कूद्या कूलनो अभिमान कर्युं। ब्राह्मणीना कूलमां ब्राह्मणीना गर्भमां रहेवुं पड्युं। विद्या गौतम गंधर, મને કોણ હરાવવા આવ્યો આ માયાવી, મારા યજ્ઞના દર્શન કરવાનું મૂકીને કોઈ માવી માયાવી પાસે આ દેવ લોકોનો વિમાન જાય છે, આવેલા તો ઝઘડો કરવા માટે। અહીંયા કેવી એ તો પૂર્ણ વિદ્યાના ધારક હતા। આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં શંકા છે? આ વિદ્યાનું અભિમાન ગયું કે છે કોઈ જાણકાર, ઝૂકી ગયા કામ થયું, લડીને ગયા હોત તો। યશુજી મહારાજ 75 વર્ષ સુધીની બધી રત્ના, ઉત્કૃષ્ટ ક્ષયો પશમ, યાદશક્તિ એટલી એક જ દિવસમાં 700 શ્લોક પાકા કરી નાખે સંસ્કૃતના, આવી સ્મૃતિ। પણ જ્યાં જ્યાં ફરે બધે વાત કરે અને ધજાઓ જીતે, પછી તો પાટ ઉપર પાટ રાખીને બેસે અને સાપડામાં ધજા રાખે, પછી ધજા લઈને ફરે। એવો રિવાજ એવો કે જો સામેવાળા વાદીને હરાવે તો એક ધજા મળે, ધજાના ઢગલા થયા। પછી એકવાર આવું અધ્યાત્મનું ગહન વાંચન ચાલતું હતું, બધું પત્યું, પછી શ્રી મહારાજ છેલ્લે કહે છે, છેલ્લે લાઈનમાં બેસેલા એવા અવધૂત આનંદગંજીને, કંઈ સમજાણું? આનંદજી મહારાજ કહે છે, તમે જે બોલે તે તમને સમજાણું છે? ત્યારે ખબર પડી, માન ગળી ગયું પછી, અને પછી સમ્યક દર્શન થાય છે। એટલે છેલ્લા 5 વર્ષ પછીની જે રત્ના છે, એટલે આ દ્રષ્ટિની સજ્જાઈ ને એ બધું એ સંકેત પછીની છે, પહેલાં બધું રચ્યું છે ત્યારે સંકેત નહોતું। એટલે કોઈ માન કાઢવાવાળા મળ્યા આનંદનજી, એટલે માન ગળે પછી જ્ઞાન થાય। બળની વાત આપણે રાવણની કરીને હમણાં અભિમાન કર્યું, મને કોણ હરાવે? ઐશ્વર્ય દર્શનાભદ્રની ભક્તિનો આખો પાઠ છે, સદાચારી વ્રતિ શ્રાવક પણ અભિમાન કરે છે કે મારા જેવી ભક્તિ કોણ કરી શકે, તીર્થંકરની હું જે પૂજન કરું। અવધિજ્ઞાનથી દેવે જાણ્યું વેક્રિય લબ્ધિથી ઐરાવત હાથીના દંતશોળ ઉપર અપ્સરાઓ મૂકી 108 અને નાચે છે, આખો પાઠ લખ્યો છે બ્રહ્મચારી જે મોક્ષમાળા પ્રવેશિકામાં। એટલે ઐશ્વર્યનું અભિમાન, તીર્થંકરની ભક્તિનું પણ અભિમાન હતું કે આવી ભક્તિ કોણ કરાવડાવે,
આવું પૂજન કોણ કરે? આ પણ મદ છે, એક રૂપનું અભિમાન. આ તો જગ જાહેર છે, સનત કુમાર ચક્રવર્તી આખો પાઠ લખ્યો છે કૃપાલદેવે. તમારું રૂપ જે દેવલોકમાં વખાણાતું હતું એવું જ છે, બલકે એનાથી વધારે છે. તો કે આ કાંઈ નથી, કે રાત દરબારમાં આવજો. અભિમાન કર્યું, પૂર્વ કર્મ હતા, આ અભિમાનનું ઝેર એમાં ભેગું થયું, આખું શરીર વિષમય થઈ ગયું. 16 મોટા રોગ અને નાના નાના કેટલા રોગ ફાટી નીકળ્યા. જોકે તદ્ભો મોક્ષગામીનો જીવ લબ્ધિ પ્રગટી, આમ ઔષધિ લબ્ધિ, રોગ મટાડતા નથી. હવે મારે કર્મરોગ મટાડવો છે. પણ અશુચિમય કાયાનું અભિમાન, આ રૂપનું અભિમાન દાજી જાય તો, ઉંમર થાય તો, પછી સફેદ વાળ આવે, મરણની દૂતી, બધું રૂપ વયું જાય, દાંત આવલી પડી જાય, કમર વાંકી થઈ જાય, એવા ભલા ભળવી રીતે અંતે રહેલા રોઈને આ જ રીતે તપનું અભિમાન. આપણે બાહુબલી ભગવાનની વાતમાં આવ્યું, દાન આ લાભનું, મારું ઐશ્વર્ય કેટલું, 6 ખંડ તો બધા પાસે હોય, હું 12 કરું. શુભમ ચક્રવર્તી, ઓછા હતા 6 ખંડની લબ્ધિ, ચક્રવર્તીનો વૈભવ ઓછો છે. 96,000 રાણી, 9 નિધાન, 8 મહા સિદ્ધિ, 14 રત્નો. તો કે નહીં, હું ડબલ કરું, આ તો બધાને છે. લોપ કર્યો 7મી 11, એટલે ઉત્તમ હુઆ ચાંડાલ હુઆ ભૂપ કીડો મેં ગયા. અભિમાન કરે, હું કયો કુળ, હું કેવો, કોઈ અભિમાન કરવા જેવું છે નહીં, આ બધું ક્ષણિક છે. પ્રભુશ્રીજી, હવે આપણે આ માર્ગમાં તો તારીખ વાર સ્થળ સાથે દાખલ છે. પ્રભુશ્રી સર્વસંગ પરિત્યાગી 14 વર્ષ મોટા કૃપાલદેવ કથા, ગૃહસ્થ વેશમાં કૃપાલદેવ પ્રથમ મિલનમાં સાષ્ટાંગ દંડવત કરે છે કે તમે સાધુ છે ના, તો તમે સાધુ, તો ઝવેરીના વેશમાં હતા, માન મોડી દીધું કે હું સાધુ છું જ નહીં. બદલામાં શું મળ્યું? આત્મજ્ઞાન, અપૂર્વ આત્મજ્ઞાન આપી દીધું પ્રભુ કૃપાલદેવે. સૌભાગભાઈ 44 વર્ષ મોટા, ત્યાં વય વચમાં આવે જ્ઞાન વૃદ્ધતાનું મહાત્મ્ય કે જ્ઞાતિનું, ઉંમરનું, પૈસા સંપત્તિનું? 20-22 વર્ષના નવયુવાનને 44 વર્ષના ડોસા, એટલે દાદા પૌત્રને નમે એ રીતે નમી ગયા પ્રથમ મિલનમાં, અને આત્માને દેહ બે ફાટ અલગ કરી નાખ્યા. એટલે માન ન હોય તો આત્મા હથેળીમાં જ છે. અંબાલાલભાઈ, કૃપાલદેવ નહોતા મળ્યા ત્યારે તો ખંભાતના સંગાડામાં પાઠશાળા ચલાવે જૈનની, અને માર્કેટમાં નીકળે યુવાવસ્થામાં, અદબ જાળવે લોકો, બધી સાધન સંપન્ન, ધર્મના અભ્યાસમાંય આગળ, વ્યવહારિક ધન સંપત્તિમાંય આગળ, મોખરે સામાન ઉપાડે માથે, જાણે અમાલ હોય એમ. કૃપાલદેવ પૂછે, રસોઈની કંઈ વ્યવસ્થા છે? તો કે રસોઈઓ હાજર છે. કૃપાલદેવ ભોજન પછી નિવૃત્તિમાં હોય, કોઈ ખલેલ ન પહોંચાડે એટલે ગુરખાજીની જેમ બેસે પગથી ધ્યાન રાખવા માટે, બાર તાળું બંધ કરી દે દરવાજે, આજ્ઞા મળે પછી જ જમે. પોતે જ રસોઈ કરી હોય, કૃપાલદેવની રસોઈ પોતે કરી હોય, તો કૃપાલદેવ કે જમો પછી જ જમે. જેણે જેને માન મોડ્યું સત્પુરુષ પાસે એ બધા પામ્યા. બ્રહ્મચારીજી 5 ભાષાની માસ્ટરી, આણંદ જિલ્લાના કલેક્ટર થવાના હતા, એને બદલે કે હું ઝાડુ કાઢીશ, હું ઘંટ વગાડીશ, હું કૂવામાંથી પાણી કાઢીશ. કેવું જ્ઞાન થયું? દેહાતીત દશાના ધારક, ઊભો ઊભો દેહ જોડ્યો પાર્શ્વનાથ ભગવાનની જેમ. કૌશગમાં મુક્તિ વેર્યા મનમોહનજી, મુખડું મોયું રે મનમોહનજી. એટલે જેણે જેને માન મળ્યું છે અધ્યાત્મમાં એ બધા પરમપદને પામ્યા છે, પામે છે અને પામશે. દાસી થઈને રહેવું દીન દયાળની, નીચી તેલ મળે તો માને ભાગ્ય જો, ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પ્રભુ પાસે બેઠાની જાગ્યજો. શ્રીમદ સદગુરુ
सेवो सेव्य बुद्धि करी चाकर राखो जी चाकर राखो जी बाग बनावशो ने पाणी पशु पण चाकर राखो जी सहजात्म स्वरूप परम गुरु।